नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 साइंस नी अंदर आपणे पहेलो चेप्टर शुरू कर्यो अने ए चेप्टर नी अंदर जे अमुक आपणे आगळ उपयोगी होय एवा टॉपिक भण्या। ए टॉपिक एटले मूलभूत बळो, मूलभूत चार बळो विशे आपणे अभ्यास करी गया। हवे ए मूलभूत चार बळो छे, ए चारे बळो ની લાક્ષણિકતા પણ આપણે જોઈ છે। આ ચારે બળો છે એ ની લાક્ષણિકતા ફરીથી એક વખત યાદ કરી લઈએ। સૌથી પહેલો ગુરુત્વાકર્ષી બળ, સ્ટાન્ડર્ડ 11th સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 અને લેક્ચર નંબર 5। સૌથી પહેલું જે બળ આપણે જોયું છે એ છે ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ। ગુરુત્વાકર્ષી બળ છે એમાં જે કોઈ કામની વસ્તુ હોય તો એ દળના કારણે ઉદભવે છે। ઇન્ટરનલ પ્રોપર્ટી છે માસ, જેના કારણે બળ ઉદભવે છે। માધ્યમ ઉપર આધારિત નથી। પછી ગુરુ અંતરીય છે, લાંબા અંતર સુધી લાગે છે। અને મૂળભૂત જે ચાર બળો છે એમાં સૌથી નબળું બળ છે। બળ શોધવાનું સૂત્ર આ ગુરુત્વાકર્ષી બળ મેળવવાનું ફોર્મ્યુલા છે। બીજું બળ આપણે જે જોયું એ વિદ્યુત બળ જોયું। વિદ્યુત બળ છે એ વિદ્યુત ભારના કારણે ઉદભવે છે। વિદ્યુત ભાર બે પ્રકારના છે, એટલે આ બળ છે એ આકર્ષી કે અપાકર્ષી પ્રકારનું હોય શકે છે, જે તે સમયે આપણે નક્કી કરી શકીએ। આમાં પણ એક મુદ્દો ઉમેરી દઉં, આ બળ માત્ર આકર્ષી પ્રકારનું હોય છે। બીજી વસ્તુ, આમાં વિદ્યુત ચુંબકીય બળ, વિદ્યુત ચુંબકીય બળ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, એટલે ગતિમાન વિદ્યુત બળ પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે તેના પર બળ લગાડે છે। આ બળ વિદ્યુત ચુંબકીય બળ કહે છે। આ બળ વિદ્યુત ભાર ગતિમાં
અત્યારે જ લાગે છે, ગતિમાં હોવો જરૂરી છે. આ બળ છે એના વિશે આપણે ભણી ગયા. વિદ્યુત બળ, વિદ્યુત બળ વિદ્યુત ભારોના કારણે લાગે છે. વિદ્યુત ભાર એ દરેક બે પ્રકારના ધન અને ઋણ જેની ઇન્ટરનલ આંતરિક પ્રોપર્ટી ગુણધર્મ છે, જેના કારણે પ્રોટોન ધન છે અને ઇલેક્ટ્રોન ઋણ છે. આ બળ ગુરુ અંતરીય છે. આ બળ પર માધ્યમની અસર થાય છે. આ મિત્રો એટલે લખું છું કે આને રિલેટેડ આપણે એમસીક્યુ અમુક સોલ્વ કરવાના છે, બરાબર. આ બળનું સૂત્ર એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર. તો આ થઈ ગયો ગુરુત્વાકર્ષી બળનું ફોર્મ્યુલા, આ થઈ ગયું વિદ્યુત બળનું સૂત્ર, અને ત્રીજું આપણે ભણી ગયા એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ક્વાર્ક્સ ના કારણે ઉદભવે છે. આ બળ ન્યુક્લિયસ માં ઉદભવે છે. ન્યુક્લિયસ ની અંદર કોણ હોય મિત્રો? પ્રોટોન અને ન્યુટ્રોન, જે ક્વાર્ક્સ ના બનેલા છે, જેના કારણે આ બળ ઉદભવવા પાછળનું કારણ મેં પણ તમને કીધું હતું કે કોઈ પરમાણુ હોય એનું બંધારણ ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન હોય, ન્યુક્લિયસ ની બહાર છે ઇલેક્ટ્રોન હોય, તો દરેક પરમાણુ છે એને ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો અંદર પ્રોટોન ની સંખ્યા વધતી જાય તો અંદર ન્યુક્લિયસ માં પ્રબળ વિદ્યુત બળ વધી જાય. પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષી તો ન્યુક્લિયસ સ્થાયી રહે નહીં. તો ન્યુક્લિયસ સ્થાયી રહેતું હોય તો આનો અર્થ એવો થાય કે આ જે બળ વિદ્યુત બળ છે એની કરતા પણ કોઈ પ્રબળ બળ હશે, બરાબર, જેની અસર છે એને હું કરતું હોય નાબૂદ કરી દેતો અથવા ઘટાડી દે, જેના કારણે ન્યુક્લિયસ સ્થાયી રહે છે. ન્યુક્લિયસમાં ઉદભવે છે આનો અર્થ એવો થયો કે આ બળ છે એ લઘુ અંતરીય છે. આ બળની અવધિ 10^-15 મીટર છે. અવધિ એટલે વિસ્તાર. ન્યુક્લિયસ છે એની ત્રિજ્યા 10^-15 મીટર છે, એટલે કે 1 ફર્મી છે. 10^-15 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 ફર્મી છે, લગભગ આટલી છે એની ન્યુક્લિયસ ની ત્રિજ્યા, જે પ્રેક્ટિકલી માપન કરવામાં આવે છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે એ આ રીતે ઉદભવે છે. બીજું, આ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ છે એ ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે છે. ચોથું આપણે જોયું એ વીક ન્યુક્લિયર બળ. વીક ન્યુક્લિયર બળ ઉદભવવાનું કારણ કે બીટા કણનું ઉત્સર્જન કરતી, બીટા કણ એટલે પોઝિટ્રોન,
ઉત્સર્જન કરતી અમુક ચોક્કસ પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયાને કારણે ઉદભવે છે. હવે બીટાકણનું ઉત્સર્જન થતું હોય એવી ન્યુક્લિયર પ્રક્રિયા, એટલે એ ન્યુક્લિયર પ્રક્રિયામાં બીટાકણ ઉત્પન્ન થતો હોય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો હોય અને ન્યુટ્રીનો ઉત્પન્ન થતો હોય, આ કણો પણ ઉદ્ભવે છે. અને આ જે કણો છે એમની વચ્ચે ઇન્ટરેક્શન ને કારણે જે બળ ઉદ્ભવે છે તેને વીક ન્યુક્લિયર ફોર્સ કહેવામાં આવે છે. આવા ઇલેક્ટ્રોન છે એ ચાર્જ ધરાવે છે, પણ ન્યુટ્રિનો જે છે બરાબર એ ચાર્જ લેસ છે, એટલે આ ન્યુટ્રિનો છે જે કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી. આ ચાર બળો આપણે ભણી ગયા મિત્રો, જેના એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, અને નોટ કરી લેશો, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બધા જેના આધારિત આપણે એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છીએ અને આગળ આપણે અભ્યાસ કરશું. નોટ કરી લેશો, ચાલો મિત્રો એક એમસીક્યુ છે એમ. આવતીકાલે તમને એક આની જે શીટ છે પીડીએફ ફાઇલ જે એમસીક્યુ સોલ્વ કરવા માટેની એ તમને મોકલી આપીશ. આ એમસીક્યુ ની અંદર 10 કિલોગ્રામ દળ ધરાવતા બે સમાન ધાતુના ગોળાઓ ને હવામાં એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. હવે સાંભળો, ઘણા એમસીક્યુ એવા છે જેની આકૃતિ તમે જાતે ક્રિએટ કરવાની છે. તો દાખલા તરીકે મારી પાસે જે બી ગોળાઓ છે એ બંને 10 કેજી દળ ધરાવતા છે, આને નામ M1 આપો અને M2 આપો. આ બે વચ્ચેનું અંતર R એ 5 સેન્ટીમીટર છે, ત્યારે જે ફોર્સ લાગે છે એ 10 ન્યૂટન લાગે. હવે સમજો કે આ બંને ગોળાઓ છે એમને આપણે પ્રવાહીમાં ડૂબાડી દેવાના છે. તો પ્રવાહીમાં ડૂબાડીએ છીએ, દાખલા તરીકે એને હું પાત્રમાં મૂકી દઉં છું અને આ પાત્ર છે એમાં પ્રવાહી ભરેલું. તો હવે એમની વચ્ચે કેટલું બળ લાગતું છે? તો મિત્ર સમજી લો, જો તમે થિયરી વ્યવસ્થિત રીતે ભણ્યા હોય તો મેં દરેક પોઈન્ટ છે અગત્યના એને હાઈલાઈટ કર્યા હતા કે ગુરુત્વાકર્ષી બળ એવા પ્રકારનું છે જે માધ્યમ ઉપર આધાર રાખતું નથી. તો અહીંયા પ્રવાહી જે છે એક માધ્યમ થઈ ગયું. પહેલા હવા હતું તો હવા પણ માધ્યમ હતું, પ્રવાહી છે એની કરતા ઘટ માધ્યમ થયું. તમે માધ્યમમાં મૂકો છો તો પહેલા જે બળ લાગતું હતું હવે કેટલું લાગતું હશે? તો મિત્રો અત્યારની સ્થિતિ અને પહેલાની સ્થિતિ પ્રમાણે બળમાં કોઈ ચેન્જીસ થશે નથી નહીં. તો આપણે લખશું ગુરુત્વાકર્ષી બળ એ માધ્યમ પર આધારિત નથી, માટે
बल बदलाशे नहीं, पहला जेटलू ज रहेशे कहेवानो मतलब बल में कोई पण प्रकारनो फेरफार थशे नहीं। जो मित्रों सूत्र छे F बराबर G M1 M2 अपॉन R स्क्वेर मां बल क्यारे क्यारे बदलाई शके M1 M2 ना दल बदलाय तो हवे अहीं तमे जोई शको छो કે આપણે પાત્રમાં મૂકીએ એટલે એમ વન છે એ બદલાવાનું નથી ને એમ ટુ બદલાવાનું નથી, પછી એફ ચલે છે વન અપોન આર સ્ક્વેર તો આર બદલાય તો અંતર તો પહેલા જેટલું જ રાખવાનું છે 5 સેન્ટીમીટર એટલે અંતર પણ બદલાવાનું નથી, એટલે આપણે એવું લખવું હોય તો લખી શકીએ કે એમ વન અને એમ ટુ બે અચળ છે અને આર પણ અચળ છે માટે આ ફોર્સ છે એ બદલાશે નહીં। ઓકે તો આ પ્રમાણે આપણે શોધી શકશો, કોઈ આવા એમસીક્યુ આપ્યા હોય તો થોડુંક લોજિકલી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે માધ્યમ ઉપર આ બળ આધાર રાખે છે કે નથી રાખતું। બીજું ક્વેશ્ચન એવો પૂછાય મિત્રો કે આ બે પદાર્થો વચ્ચે કેવા પ્રકારનું બળ લાગતું હશે, તો તમને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષી બળ છે એમાં અપાકર્ષણ હોય નહીં એટલે આ બળ આકર્ષી પ્રકારનું હશે। ઓકે તો આને નોટ કરી લેશો, ચાલો મિત્રો બીજો એક એમસીક્યુ સોલ્વ કર્યું। બે સમાન દળ ધરાવતા પદાર્થો વચ્ચેનો અંતર આર હોય ત્યારે તેમની વચ્ચે લાગતો ગુરુત્વાકર્ષી બળ એફ છે, હવે એમની વચ્ચેનો અંતર અડધો કરવામાં આવે એટલે અહીંયા જ્યારે પણ તમે સોલ્યુશન લખો ત્યારે પહેલાની એક જે સ્થિતિ છે એને વન નંબર આપી દો। દાખલા તરીકે M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો છે, એમની વચ્ચેનો અંતર છે R છે। કન્ડિશન આ છે બંનેના દળ સમાન છે, દાખલા તરીકે બે ના દળ એક સરખા છે એટલે M લઈ લો તો પણ ચાલે, હવે એમની વચ્ચે લાગતો ગુરુત્વાકર્ષી બળ F છે। સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો F બરાબર G M1 M2 upon R square થયો એટલે એટલો ફોર્સ લાગે છે। હવે બીજી સ્થિતિ જે છે એ આ મુજબની છે, બંને પદાર્થો છે એના દળ બદલવાના નથી પણ એમની વચ્ચેનું જે અંતર છે એ પહેલા હતું એની કરતા અડધું કરી દેવાનું છે, તો નવું બળ કેટલું થશે? નવા બળને એફ ડેશ કહેજો, અંતર અડધું કરવું છે તો સૂત્ર આપણે લખીએ એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન ને એમ ટુ તો એમ નામ જ રહેવાના છે, હવે અંતરની અંદર આપણે વાત કરીએ તો અડધું કરવું છે એટલે આર સ્ક્વેર જે છે એમાં આર ડેશ નો વર્ગ લખું છું અને આર ડેશ એટલે મારે આર બાય ટુ મૂકવાના છે એટલે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ જી એમ વન એમ ટુ અપોન આર બાય ટુ નો વર્ગ, તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ આર બાય ટુ નો વર્ગ એટલે બે નો વર્ગ ચાર ઉપર જશે એટલે ચાર ઇન્ટુ જી M1 M2 upon R square। હવે આપણે જોઈ શકીએ કે જે થિયરી ભણી ગયા છે થિયરી અનુસાર આપણે જોવા જઈએ તો બે પદાર્થો વચ્ચેનું અંતર ઘટે તો બળ ઉઠાવવાનું વધવાનું, એટલે આપણને ખ્યાલ તો આવી ગયો કે પહેલા જે બળ હતું એનાથી વધશે પણ કેટલું વધે છે એ તમારે મેળવવું હોય તો એની માટે તમારે શું કરવું પડે, તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ
નવું બળ અપોન જૂનું બળ. કોઈ પણ જગ્યાએ સરખામણી હોય એટલે એનો ગુણોત્તર હોય, બરાબર. તો આ પ્રમાણે આપણે આપણી પાસે બે ઇક્વેશનો થાય, સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે. સમીકરણ બે અને એક નો આપણે ગુણોત્તર લઈ લઈએ. ગુણોત્તર લઈએ એટલે એફ ડેશ છેદમાં આવે અને અંશમાં આવે અને એફ છે એ છેદમાં આવશે. એફ ડેશ એટલે આપણે શોધી કાઢ્યા છે ફોર કાઉન્ટ ની અંદર જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર, અને એફ એટલે જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર છે. હવે આ બે માં આપણે જોઈ શકીએ છીએ કે આ કેન્સલ થઈ જાય તો એફ ડેશ બરાબર એફ ડેશ અપોન એફ બરાબર ફોર થયું, એટલે કે એફ ડેશ બરાબર ફોર એફ થયું. તો મિત્રો એફ ડેશ બરાબર ફોર એફ નો અર્થ એવો થાય કે નવું બળ પહેલા લાગતા બળ કરતા ચાર ગણું થશે. ચાર ગણું ચાર વડે ગુણી નાખવાના છે. આંકડાકીય માહિતી આપી હોય તો તમે આમાં કિંમતો મૂકીને કેલ્ક્યુલેશન કરી શકો, બરાબર. તો આ પ્રમાણે આપણે નવું બળ છે શોધી શકીએ. આ ટાઈપના એક્ઝામ્પલ મિત્રો ધોરણ બાર ની અંદર પણ આવશે, વિદ્યુત બળને ધ્યાનમાં રાખીને. આમ જોવા જઈએ તો પહેલું ચેપ્ટર છે એનું એટલું બધું વેટેજ નથી, પણ આવા નાના નાના કોન્સેપ્ટ આધારિત કંઈક એમસીક્યુ છે ઘણી વખત પૂછાતા હોય અને આગળ ઉપયોગી પણ આપણને બનતા હોય છે. હવે આની જગ્યાએ આવો ફેરફાર કરેલો, કે પહેલાનું અંતર આર છે, પહેલાનું અંતર કેવું છે આર, અને નવું અંતર છે એ અડધો શબ્દ છે એની જગ્યાએ બમણું હોય, એટલે આર વન છે એ આર હતો અને આર ટુ એટલે નવું અંતર એ બમણું કરી દેવાનું. તો હવે જોઈ લો મિત્રો દળમાં કોઈ ફેરફાર નથી, એટલે આપણે સીધું સૂત્ર આપણે વાપરી શકીએ કે એફ ચલે છે વન અપોન આર સ્ક્વેર થાય અને એફ ડેશ ચલે છે વન અપોન આર સ્ક્વેર થાય. હવે આમાં આર વન કરી નાખો અને આર ટુ કરી નાખો એટલે આ ઇક્વેશન થઈ ગયું વન ટુ. બીજાને અને પહેલાનો ગુણોત્તર લઈ લઈએ તો ઉપર જે લખાશે એ આ પ્રમાણે આપણે લખી શકશું. આ છે અંશમાં છે એટલે છે નીચે આવી જશે, એટલે અહીંયા લખાશે આર વન નો સ્ક્વેર, અહીંયા લખાશે આર ટુ નો સ્ક્વેર. હવે આર વન એટલે આર સ્ક્વેર થશે, આર ટુ એટલે ટુ આર નો સ્ક્વેર થાય એટલે આર સ્ક્વેર ના છેદમાં ફોર આર સ્ક્વેર થશે. હવે આર સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે એફ ડેશ બરાબર એફ બાય ફોર થયું. એફ બાય ફોર એટલે ચોથા ભાગનું કહેવાય. કારણ કે અંતર પહેલા હતું એનાથી વધી ગયું એટલે આ બળ ઘટી જશે. પહેલું નક્કી જ હતું કે ભાઈ અંતર વધે તો બળ ઘટે અને અંતર ઘટે તો બળ વધે, તો હવે નવું બળ ચોથા ભાગનું. જયારે પણ એમસીક્યુ કોઈ પણ સોલ્વ કરો ત્યારે આ પ્રમાણે કોઈ પણ જગ્યાએ આંકડાકીય ફેરફાર કરીને જાતે જેટલી પ્રેક્ટિસ કરશો બરાબર છે એટલા એમસીક્યુ જેટલા પણ સોલ્વ થશે એટલો તમને ફાયદો થશે. એક તો આપણે આપણી જાતે અંદર ફેરફાર કરી અને કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે આપણી પાસે કન્ટેન્ટ વધશે, બીજું કેલ્ક્યુલેશન કરશું એટલે ચોકસાઈ પણ વધવાની છે, અને આ ટાઈપના એમસીક્યુ પૂછાઈ જાય એમ કેસ તો આપણે ઇઝીલી છે એ ગણી શકીએ, બરાબર. તો આ પ્રમાણેની પ્રેક્ટિસ તમારે રાખવાની. જી અને નીટ ની અંદર મિત્રો આવું જ હોય છે. આજે જે મેં તમને કેલ્ક્યુલેશન કરાવેલ એમસીક્યુ છે એ મીડિયમ લેવલના છે,
બરાબર કે જેની અંદર તમારે થોડુંક વિચારવું પડે હાઉ તમે કિંમતો મૂકી દો ને આન્સર મળી જાય એવા એમસીક્યુ હોય ઈઝી લેવલ કહેવાય મીડિયમ લેવલ ની અંદર થોડું થિંકિંગ કરવું પડે આપણે અને આ પ્રમાણેની એમસીક્યુ આવતા હોય છે એટલે આ જેડબલી નીટ જે એક્ઝામ આપણે કહીએ છીએ ખરેખર કોઈ એવી અઘરી વસ્તુ નથી જો એની પ્રિપેરેશન આ પ્રમાણે કરવામાં આવે ટેક્સ્ટ બુક ના એમસીક્યુ છે એને ધ્યાનમાં રાખે તો આગળ જતા આપણને તકલીફ પડતી નથી ઓકે તો આ રીતે એમસીક્યુ છે આને પણ નોટ કરી દેશો એક બીજો એમસીક્યુ આપણે સોલ્વ કરીએ બે સમાન વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ જ્યારે અંતર આર હોય ત્યારે એફ છે અને આ બે વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત ભાર શોધો સમાન વિદ્યુત ભારો છે એટલે પહેલું જે ક્લિયર થઈ જશે કે બે પ્રોટોન હોય તો અપાકર્ષી બે ઇલેક્ટ્રોન હોય તો અપાકર્ષી એટલે આનો જવાબ ફિક્સ થઈ ગયો કે આ બળ છે એ અપાકર્ષી પ્રકારનો જ છે ઓકે જો સમાન શબ્દ ન વાપર્યો તો એવું બની શકે કે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય બે પ્રોટોન હોય કે બે ઇલેક્ટ્રોન હોય તો આકર્ષિક અપાકર્ષિક કોઈ પણ પ્રકારનું હોય છે ઓકે ચાલો હવે એનું આપણે સોલ્યુશન મેળવીએ સોલ્યુશનમાં મેં તમને કીધું હોય છે કે સ્થિતિ પહેલા તો એક આપણે લઈ લઈએ બે વિદ્યુત ભારો છે દાખલા તરીકે ક્યુ વન અને ક્યુ ટુ બે વચ્ચેનું અંતર છે એ આર છે ત્યારે એમની વચ્ચે લાગતું ઇલેક્ટ્રિકલ ફોર્સ વિદ્યુત બળ છે એ આર છે સૂત્ર આપણી પાસે છે જ કુલમના નિયમનું સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવા માટેનું ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર હવે આપણે જોવાની છે સ્થિતિ બે સ્થિતિ બે ની અંદર આપણને એવું કીધું છે કે બે વિદ્યુત ભારનું મૂલ્ય છે એ બમણા કરી દેવાના છે એટલે મિત્રો જે વિદ્યુત ભારો છે એના મૂલ્ય બમણા કરવાના એટલે ક્યુ વન છે બે સમાન છે એટલે આવું પણ લખી શકો ક્યુ વન ક્યુ ટુ બરાબર ક્યુ એટલે ક્યુ વન ટુ ક્યુ કરી દેવાનું અને ક્યુ ટુ પણ ટુ ક્યુ કરી દેવાનું છે અંતર છે એ અડધું કરવાનું છે એટલે નવું અંતર છે એ જૂના અંતરથી અડધું કરવાનું એટલે બીજી સ્થિતિ આ પ્રમાણેની છે એટલે આવો ફેરફાર છે તો આપણે સૂત્ર લખીએ કે નવું બળ એટલે એફ ડેશ કહી દઈએ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આ સૂત્રની અંદર કે એમના ક્યુ વન એટલે ટુ ક્યુ આ પણ ટુ ક્યુ અને છેદમાં જો ભૂલ ન કરશો બે વિદ્યુત ભારના મૂલ્ય બમણા કરવાના છે એકના નહીં બરાબર આર અંતર છે એ અડધું કરવાનું છે એટલે આર બાય ટુ નો સ્ક્વેર એટલે હવે એફ ડેશ બરાબર ટુ ઇન્ટુ ટુ એટલે ફોર કે ક્યુ સ્ક્વેર થયું છેદમાં આર બાય ટુ નો વર્ગ છે એટલે આર સ્ક્વેર તો આવશે જ અને છેદમાં બે છે બેનો વર્ગ ચાર થાય છેદનો છેદ અંશમાં જાય એટલે ચોકે ચોકે સોળ થઈ ગયા બરાબર તો આજે આપણને મળ્યું મિત્રો એ નવું બળ મળી ગયું અને આમાં તમે વેલ્યુ મૂકી દો એટલે આ ક્યુ સ્ક્વેર લખી નાખો ચાલે બરાબર હવે તમે એવું પૂછવામાં આવે કે નવું બળ કેટલું થયું તો સમીકરણ બે અને એક નો આપણે શું લઈ લેવાનો છે ગુણોત્તર તો એફ ડેશ અંશમાં એફ છેદમાં ઉપર લખાશે સોળ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર છેદમાં કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર આ કેન્સલ થઈ જશે એટલે એફ ડેશ બાય એફ ઇઝ ઇક્વલ ટુ સોળ તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ સોળ એફ થયું
16 ગણું થઈ ગયું બરાબર એટલે 9 બળ પહેલા કરતા 16 ગણું થશે ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો આમાં પણ ફેરફાર શક્ય છે એવા ફેરફાર થઈ શકે વિદ્યુતભાર છે એના મૂલ્ય અડધા કરી દેવામાં એટલે Q1 અને Q2 ની વેલ્યુ છે એ અડધી થઈ જાય તો શું થશે તમને એમનામ ગણાવી દો કેલ્ક્યુલેશન કરાવી દો Q/2 મૂકો એટલે છેદમાં 4 આવશે અને અંતર અડધો કરો એટલે અંશમાં 4 આવશે 4 કેન્સલ થઈ જાય એટલે અહીંયા 5 જશે જાતે પ્રેક્ટિસ કરજો આ પ્રમાણેનો જવાબ તમને મળશે બળ પહેલા જેટલું જ રહેશે મતલબ તમને F' અને F' સરખા મળશે તો આ એક જે કોન્સેપ્ટ આપણે વિદ્યુત બળનો ભણી ગયા છે એના રિલેટેડ મેં તમને અહીંયા એક MCQ કરાવી દીધો છે આ પ્રમાણેના MCQ પૂછાતા હોય છે અને આ સૂત્ર પણ કામનું છે બરાબર ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળશું અને આની એક PDF ફાઇલ જે તમને ઘરે પ્રેક્ટિસ માટે આવતીકાલનો જે લેક્ચર છે એ અમે સેન્ડ કરશું ત્યારે સાથે સાથે તમને આ PDF ફાઇલ પણ મોકલી આપવાના છે જે ચેપ્ટર 1 ને રિલેટેડ જેટલા પણ MCQ છે મિત્રો ધ્યાનથી એને સોલ્વ કરજો તમારી પાસે જે કન્ટેન્ટ છે એનો રિલેટેડ જ હશે જ્યાં પણ ન સમજે ડાઉટ હોય તો તમે જે નંબર છે અમારી ચેનલની અંદર હોય છે એની ઉપર તમે કોલ કરી અથવા એના વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ કરી અને એનો ડાઉટ સોલ્વ કરાવી શકો બરાબર ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ઓકે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે નવું ચેપ્ટર આપણે શરૂ કરવાના છીએ પહેલું ચેપ્ટર છે એમાં લિમિટેડ આટલું જ જે જરૂરી હતું એ મેં તમને કન્ટેન્ટ આપી દીધું છે અને MCQ પણ સોલ્વ કરાવ્યું છે ફરી નેક્સ્ટ ટાઈમ મળશું ઓકે થેન્ક યુ